गुड इवनिंग, प्रेज द लॉर्ड, जय मसीह की। हालेलुया, सबको जय मसीह की। क्या जो लोग जुड़ रहे हैं, आप प्लीज़ मुझे बताइए क्या आप मुझे क्लियरली सुन पा रहे हैं, क्या मेरी आवाज़ क्लियर है। प्रेज द लॉर्ड। जो जो लोग लाइव है मुझे देख पा रहे, प्लीज़ मुझे बताए अगर आप मुझे क्लियरली सुन पा रहे। थैंक यू ब्रदर सैमसन। और कोई है जो मुझे बता सके मेरी आवाज़ जो है वो ठीक से आप आ रही है, आप मुझे ठीक से सुन पा रहे हैं। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। थैंक यू। इस समय मैं परमेश्वर का बहुत धन्यवाद देता हूँ। आज का दिन, आज का ये दिन हमें दिखाया, आज का ये दिन हमें दिया और हमें, हम सभी को तंदुरुस्त रखा। आज का दिन बड़ा ख़ास है कि, और मैं बहुत खुश हूँ पर्सनली। आज जो व्यक्ति हमसे जुड़ने वाले हैं वो ये प्रभु के सेवक है और बहुत, मैं उनसे बहुत क्लोज़ हूँ, मैं उनको पर्सनली जानता हूँ और मैं बहुत ही खुश हूँ कि मैं उनसे जुड़कर हम लोग आप तक उनकी गवाही आज ला रहे हैं। तो जितने भी लोग यहाँ पर जुड़े हैं, मैं गुजराती में बोलूँगा ताकि हर कोई सुन सके, समझ सके। जितला लोको अपनी साथे जोड़ाई रहा छे, एमांथी घणा बधा एमने ऑलरेडी जाणता हशे, पर्सनली ओळखता हशे। तेमनुं नाम छे रेवरेंड अर्पण क्रिश्चियन। तेओ प्रभुना सेवक छे अने एमना विषे कहूँ तो तेओ 2003 થી તેઓ પ્રભુની સેવામાં સંકળાયેલા છે। તેઓ મેથડિસ્ટ ચર્ચ ગુજરાતમાં પાળકીય સેવા કરી રહ્યા છે અને તેમનું ભણતર પૂરું કર્યું, બેચલર્સ ઓફ સાયન્સ, અને પછી ગુજરાત ફર્ટિલાઇઝરમાં તેઓ જોબ કરતા હતા। પ્રભુનું તેડું આવ્યું અને તેઓ એ જોબને ક્વિટ કરી, તેઓ એ જોબ છોડી અને જેમ મેં કીધું એમ 2003થી ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં તેઓ જોડાયેલા છે અને પ્રભુને એમના જીવનને માટે પુષ્કળ ધન્યવાદ આપું છું। આશીર્વાદની બાબત એ છે કે પ્રભુએ એમને એક અદ્ભુત એવા લાઈફ પાર્ટનર આપ્યા છે અને એ તેઓ 2011માં રેવરન્ડ અંતપા ક્રિશ્ચિયન સાથે તેઓ ના લગ્ન થયા અને તેઓ બંને, બોથ હસબન્ડ એન્ડ વાઈફ, ધ કપલ, દે આર ઇન ધ પાસ્ટરલ સર્વિસીસ એન્ડ દે ગોડ ઇઝ બ્લેસ ધેમ વિથ ટુ બ્યુટિફુલ ડોટર્સ, આકૃતિ એન્ડ આમેન। તો પરમેશ્વરને હું પુષ્કળ ધન્યવાદ આપું છું। તેઓ જુવાનો સાથે ખૂબ નિકટતાથી તેઓ જોડાયેલા છે, જુવાનોનું કાઉન્સિલિંગ અને જુવાનો મધ્યની તેમની સેવાઓ ખૂબ અદ્ભુત છે। મેં પોતે એમના લીડરશિપમાં, એમની આગેવાનીમાં યુથ ગ્રુપમાં કામ કરેલું છે અને એ બહુ જ અદ્ભુત એવો અનુભવ હતો અમારો। એટલે તેઓ તેમના ફર્ધર સ્ટડીઝ, જેમ એમણે જણાવ્યું છે એમ, ક્રિશ્ચિયન મિશન એન્ડ વર્લ્ડ ક્રિશ્ચિયાનિટી
આ ફિલ્ડમાં તેઓ ફર્ધર સ્ટડીઝ કરવા માટે પોતાના કુટુંબ સાથે તેઓ હાલ યુએસએ કેન્ટકી યુએસએમાં તેઓ સ્થાયી થયા છે અને તેઓ અમેરિકામાં પોતાનું ફર્ધર સ્ટડીઝ કરી રહ્યા છે અને ત્યાંથી આપણી સાથે જોડાઈ રહ્યા છે અત્યારે. એટલે પ્રભુને ધન્યવાદ આપું છું, અર્પણ સાહેબનો પુષ્કળ આભાર માનું છું. હવે જે લોકો લાઈવ જોડાયા છે પુષ્કળ આભાર માનું છું, તમે લાઈવ બન્યા રહેજો. આપણે અર્પણ સાહેબને આ લાઈવ વિડીયોમાં એડ કરવા માટે જઈ રહ્યા છે. હવે ઇન્ડિયા અને યુએસએના ટાઈમ ક્લાશિસ ના કારણે પણ થોડુંક આગળ પાછળ થઈ શકે. પરંતુ હેલો કેન યુ સી મી? યસ યસ આઈ કેન સી યુ. ઓકે એન્ડ હિયર મી? ઓકે એબ્સોલ્યુટલી ફાઇન. યસ યસ મારો અવાજ એકદમ ક્લિયર છે, મારે થોડું કામ કરીને બોલવું પડશે. ઓકે મને સંભળાય છે, મને સંભળાય છે. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. તમને અમેરિકન ટાઈમ પ્રમાણે ગુડ મોર્નિંગ, સવારની સલામ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. યસ, સો અમે બહુ જ ખુશ છે કે વી શેર અ વેરી સ્પેશિયલ બોન્ડ. આઈ પર્સનલી શેર અ વેરી સ્પેશિયલ બોન્ડ વિથ યુ. એટલે હું તો આઈ એમ વેરી એક્સાઇટેડ એન્ડ વેરી હેપી, અને આઈ એમ શ્યોર કે જેટલા લોકો જોડાયા છે તેઓ તમને એમાંના ઘણા બધા તમને બહુ જ નજીકથી અને બહુ જ પર્સનલી જાણતા હશે, ઓળખતા હશે, એન્ડ દે આર વેરી ઈગર, વેરી ક્યુરિયસ ટુ ટુ હિયર યોર ટેસ્ટિમની, તમારી સાક્ષી જાણવા માટે તેઓ બહુ જ ઉત્સુક છે. એટલે આપણે સવાલ જવાબનું એક ફોર્મેટ છે. અર્પણ સાહેબ, હું તમને અમુક સવાલ પૂછીશ અને એના જવાબના રૂપમાં આપણે તમારી સાક્ષી એ શેર કરીશું આજે. તો આપણે આગળ વધીએ એ પહેલા એક પ્રેયર કરીશું અને પ્રાર્થના કર્યા પછી આપણે આગળ વધીશું. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આજે પ્રાર્થના હું કરાવીશ. ઓકે, પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. આઈ એમ સો હેપી એન્ડ એક્સાઇટેડ. અને જે લોકો કોમેન્ટ કરે છે અને જે લોકો સાંભળે છે બધાને હું હાઈ કરવા માંગુ છું, અને જેઓ વિડીયો જોશે I'll try to see little bit of English and Gujarati pran. Thank yeah. you and pray that God would ask me to speak what he wanted me to speak. Absolutely, yes, yes. Let's bow down in prayer and then we will proceed with the testimony. Thank you. Yes. Prarthna kariye. પવિત્ર પરમેશ્વર, તમારા મહાન નામને ધન્યવાદ આપીએ છીએ આજના સુંદર સમયને માટે. પ્રભુજી, તમે અમને આ સમય, આ તક પૂરી પાડી અને તમારા સેવક સાથે પ્રભુજી અમે જોડાઈ શક્યા છે, એના માટે આભાર માનીએ છીએ. આજનું જે યોજના છે પ્રભુ, તમે સઘળું જાણો છો. તમારા સેવક જ્યારે એમની સાક્ષી, એમની ટેસ્ટિમની શેર કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુજી હું પ્રાર્થના કરું છું, પવિત્ર આત્માની દોરવણી માંગી લઉં છું. પ્રભુજી, તમારા સેવકના મુખ દ્વારા તમે વાત કરજો, અને જ્યારે આ સાક્ષી અન્ય લોકો સુધી પહોંચે ત્યારે પ્રભુ એ સાક્ષી એક પ્રોત્સાહનનું કારણ બની જાય, અને ઘણા લોકો જ્યારે એને સાંભળે, એને જુએ, ત્યારે પ્રભુ એ જીવન બદલનારી એક એ સમય હોય એમના જીવનમાં, એવી હું પ્રાર્થના અને વિનંતી કરું છું. પરમેશ્વર, તમે તમારા સેવકને અજાયબ રીતે વાપરી રહ્યા છો, અને પ્રભુજી એમના જીવનને માટે હું તમારા નામને ધન્યવાદ આપું છું. એમના આખા પરિવારને માટે પ્રભુજી હું તમારો આભાર માનું છું. આજે તમે અમને આ તક આપી છે, એના માટે ફરીને એક વખત ધન્યવાદ આપતા, દરેક ટેકનિકલ બાબતને તમારા હાથોમાં સોંપી દેતા, અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે પિતા, તમે સાંભળો અને માન્ય કરજો. આમેન, આમેન. આગળ વધીએ પહેલા એક નાની વાત હું કહેવા માંગુ છું કે મારો એક્સપિરિયન્સ, મેં અર્પણ સાહેબ પણ કદાચ નહીં જાણતા હોય, મેં ક્યારેય શેર નથી કર્યું. સ્ટેજ ફિયર કહીએ, સ્ટેજ ફ્રાઇટ કહી શકીએ, એ મારામાં બહુ જ હતું, પુષ્કળ હતું. એટલે એવું કહીએ કે, અને ઘણા બધા લોકોએ કદાચ એ વસ્તુથી કનેક્ટ કરશે કે પાંચ લોકોની વચ્ચે તમે કહો કે પ્રાર્થના કરાવો તો પરસેવા છૂટી જાય, પણ એ અનુભવ, એ એક્સપોઝર અર્પણ સાહેબની લીડરશિપમાં અમને મળ્યું જ્યારે અમે યુથ ગ્રુપમાં હતા. એન્ડ ધીસ ઇઝ માય વેરી સ્મોલ બ્રીફ ટેસ્ટિમની, કે ત્યારથી એક પ્રભુ સાથેની નિકટતા સાથેનું જીવનની શરૂઆત આપણે કહી શકીએ.
એટલે અર્પણ સાહેબનો ખૂબ અગત્યનો એવો ફાળો મારા જીવનમાં છે, અને મારા જે મારા જેવા ઘણા બધા જુવાનોના જીવનમાં એમનો અગત્યનો ફાળો છે, એટલે પ્રભુનો આભાર માનું છું એન્ડ તમારો આભાર માનું છું સાહેબ. થેન્ક યુ વેરી મચ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ઓકે, તો સાહેબ આપણે પહેલો ક્વેશ્ચન, પહેલો સવાલ આગળ વધીએ ત્યારે, તમારું જૂનું જીવન એટલે તમે જ્યારે પ્રભુનો સ્વીકાર કર્યો એ પહેલાનું જીવન કેવું હતું? થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને હું રિકલેક્ટ કરું છું જો મારા જીવન વિશે, તો એવું કહીશ કે ગોડ ફિયરિંગ ફેમિલી, શ્યોરલી ક્રિશ્ચિયન વેલ્યુઝ આર ઇમ્પોર્ટન્ટ. Hearing a lot of stories from the childhood about what God has done into our family. Mara papa emne me prarthna karta joya chhe, e bible vache atyare pan ave 40 divas me bible puru kare chhe. So some kind of those impression are on me. Mara mummy e story kahi ke aa rite tamaro e samaye janma vakhate bada complications thata hata, etle bahu j ghutan upar prarthna karine janma thayo chhe, e badi vato kari. મારી આજુબાજુનું જે વાતાવરણ હતું, બહુ નજીક એવા મિત્રો હતા અને ફેમિલી મેમ્બર્સ હતા કે જેઓ મને ક્રિશ્ચિયન એન્વાયરમેન્ટ પૂરું પાડ્યું. વી વેર એક્સાઇટેડ, પણ એ બધાની સાથે હું એવી જગ્યાએ રહેતો હતો કે જ્યાં વી હેડ લોટ ઓફ મસ્તી, છોકરાઓ. અને અમે મારું આખું ચાઇલ્ડહુડ, આઈ વુડ સે ઇટ્સ અ પ્રિવિલેજ ચાઇલ્ડહુડ. કોઈ વસ્તુની એવી અછત નથી, અને ભણવા માટે તો ખાસ નહીં, કશી પણ વસ્તુ જોઈએ એ પૂરી પાડવામાં આવી. સો આઈ વુડ સે અ પ્રિવિલેજ ચાઇલ્ડહુડ, એવું ચાઇલ્ડહુડ હું મોટો થયો છું. ડેફિનેટલી દેર આર સમ અધર સ્ટ્રગલ્સ વિચ આઈ ગોટ એક્સપોઝર વેન આઈ ગ્રુ અપ, બટ અપ ટુ માય પ્લસ ટુ સ્ટાન્ડર્ડ આઈ વોઝ ઇન અ પ્રોટેક્ટેડ ફ્રેન્ડલી કમ્યુનિટી. ગ્રેટ ગ્રેટ, પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ આ વાતને માટે. અને તમારું જૂનું જીવન જે તમે કીધું એ પ્રમાણે હતું, પણ એવો કઈ મોમેન્ટ હતી, એવો કયો સમય હતો જ્યારે તમે પરમેશ્વરનો સ્વીકાર કર્યો અંગત તારના તરીકે? સો મારા સંડે સ્કૂલના ટીચર દ્વારા હું ખ્રિસ્તમાં આવ્યો. અમે એક કોમ્પિટિટિવ સ્પિરિટમાં રહેતા હતા, ઇવન ત્યારે નાનો હતો, ત્યારથી આજુબાજુના બાળકો સાથે રહીને જ્યારે મોટા થયા તો આપણું જે રિઝલ્ટ આવે ને તો પપ્પા આમ ખોલીને ચેક કરે કે કયો નંબર આવ્યો છે, પહેલો, બીજો, ત્રીજો, અત્યારે સારું છે કે આવું બધું નથી. એ સમય એવું હતું, એટલે એક કોમ્પિટિટિવ સ્પિરિટ સાથે મોટા થયા. એવી જ વસ્તુ સંડે સ્કૂલમાં પણ બની, અમે બહુ જ કોમ્પિટિટિવ મોડે કરતા હતા, કલમો અને બધી વસ્તુઓ. સ્ટોરીઝ બહુ જ ઇન્સ્પાયરિંગ હતી, અને બીકોઝ ઓફ ધોઝ ક્રિશ્ચિયન વેલ્યુઝ સમ હાઉ આઈ રિયલાઇઝ થ્રુ માય સંડે સ્કૂલ ટીચર દેટ માય આઈ નીડ ટુ ગીવ માય લાઈફ ટુ ક્રાઇસ્ટ. એટલે જ્યારે હું 9 વર્ષનો હતો, 14 જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ 1989, ત્યારે અમે લોકો પતંગ પર બાઇબલની કલમો લખવાનું અમારા સંડે સ્કૂલ ટીચર, અને અત્યારે પણ એમના ટચમાં છું, એ મારા મેન્ટર છે અત્યારે પણ. અને એમણે મને એવું કહ્યું કે ઈસુ ખ્રિસ્તની વાર્તા સમજાવી, વધસ્તંભનો મહત્વ સમજાવ્યું, અને મેં બહુ જ સહજતાથી પ્રભુને જીવન સોંપ્યું. યસ, આઈ વિલ ફોલો. એમાં આજ્ઞાઓ પાડવાનું, જૂઠું નહીં બોલવાનું, મિત્રો સાથે સારું રાખવાનું, આનંદિત જીવન જીવવાનું, એ બધી અન્ડરસ્ટેન્ડિંગ સાથે મને એવું લાગ્યું કે ખ્રિસ્તને ઓળખવા એટલે આ બધું છે, તો એવું હું કરું છું એવું વિચારીને. અને કેટલીક એવી નાની મોટી બાબતો એમણે મને સમજાવી કે આ પાપ છે, આ ના કરવું જોઈએ, અને એ રીતે મેં પ્રભુને જીવન સોંપ્યું 9 વર્ષની ઉંમરે. આઈ રિમેમ્બર, કારણ કે અમે પતંગો પર કલમો લખી, અને એમણે મને એવું પણ કહ્યું હતું કે આ તું લખી દેજે, અને એ મેં લખી દીધું એક જગ્યાએ. મારી પાસે એક બાઇબલ હતું, અને પછી એ કલમો વાળી પતંગ મને આમ એક મેમરી સ્ટ્રોંગ રહી દર વખતે કે આવું મેં કર્યું હતું, એટલે અત્યારે પણ એ બધી બાબતો મને યાદ છે. અને એ રીતે મેં પ્રભુને જીવન જાણે કે એમની દોરવણી હેઠળ સોંપી દીધું. આમેન આમેન, પરમેશ્વરનો પુષ્કળ આભાર. એટલે જે દિવસથી એવું કહી શકાય કે જે દિવસથી જીવન સોંપ્યું એ જ દિવસથી સુવાર્થ પ્રચાર શરૂ થઈ ગયું હતું. ચોક્કસ, હવે એવું એમણે સમજાવ્યું હતું, દરેક વ્યક્તિને તારણ પામવાની જરૂર છે. અને જે તારણ શબ્દ છે ને, એ બહુ એક્સાઇટિંગ લાગતો હતો મને. અને ચોક્કસ, યસ, એવું લાગ્યું કે ઓકે આ તારણ છે. અને હું પછી બધાને કહેવા લાગ્યો હું તારણ પામી ગયો, હું તારણ પામી ગયો, એવું કહેવા લાગ્યો હતો. યસ યસ, આમેન, પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ. તો એવી કોઈ વાત હતી અર્પણ સાહેબ કે જ્યારે
તમે પરમેશ્વરને જીવન સોંપ્યું, પ્રભુને જીવન સોંપ્યું, એ પછી એવી કદાચ સ્વભાવ હોય અથવા એવી કોઈ આદત હોય, કોઈ પણ વાત હોય, જે તમારી ક્વિટ કરવું અથવા છોડવું અઘરું હતું? એટલે આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. આઈ થિંક આફ્ટર આઈ સેડ ફ્રોમ માય પ્રિવિલેજ ચાઇલ્ડહુડ પ્રોટેક્ટિવ એન્વાયરમેન્ટ આઈ વેન્ટ ટુ કોલેજ યુનિવર્સિટી, અને જ્યારે હું ત્યાં ગયો ત્યારે હું એક્સપોઝ થયો વેરિયસ થિંગ્સ, અવે ફ્રોમ ફેમિલી, અવે ફ્રોમ કમ્યુનિટી. ફ્રેન્ડ્સ બહુ જ સારા હતા મારા, બટ વી વેર લિટલ બિટ એડવેન્ચરસ ઇન વેરિયસ થિંગ્સ વી ડુ. અને એમાં એવું થયું કે મને સિનેમા, હિન્દી સિનેમા અને ઘણી બાબતો બહુ એટ્રેક્ટ કરવા લાગી. ઘરેથી મને સ્કૂલ ફીઝ આપે, જમવા માટેની ફીઝ આપે, અને હું આણંદ જતો હતો, અપ ડાઉન કરતો હતો, પણ અહીંયા કોઈને ખબર જ નહીં કે હું ત્યાં જઈને શું કરું છું. એટલે ઘણી બધી વાર એવું હતું કે પ્રેક્ટિકલ જ્યારે થાય ત્યારે હું બંક કરીને મૂવીઝ જોવા જાઉં, ઇન્ક્લુડિંગ મોર્નિંગ શોઝ, યુ નો. અને દરેક પ્રકારનું, એક પ્રકારનું એવું એટ્રેક્શન અને એવું બધું લાગ્યું. અને એ સમયે એવું થયું કે મને એવું લાગ્યું કે ડેફિનેટલી મેં પ્રભુને જીવન સોંપ્યું છે, મને ખાતરી હતી, પરંતુ આ બધી બાબતો મેં કદી પહેલા એક્સપિરિયન્સ કરી નથી. એટલે વેન આઈ એક્સપોઝ ટુ ધોઝ થિંગ્સ, આઈ ટ્રાય ટુ એક્સપેરિમેન્ટ ધોઝ થિંગ્સ. અને આઈ હેડ સર્ટન લિમિટ, બટ આઈ ડેફિનેટલી સેડ આઈ હેવ ક્રોસ મેની ઓફ ધ લિમિટ્સ. આઈ હેવ ગ્રીવન ધ હોલી સ્પિરિટ, આઈ હેવ નોટ ડન ધ વિલ ઓફ ક્રાઇસ્ટ. અને દેટ ગીવ્સ મી સમ ફિયર એન્ડ પેઇન ઇન માય હાર્ટ. પણ સૌથી મોટી બાબત એ હતી કે ડ્યુઅલ લાઈફ હતું મારું, એટલે ત્યાં અલગ, મિત્રો સાથે અલગ, અને ઘરે અલગ. અને એ વસ્તુ છોડવી બહુ મુશ્કેલ હતી. નોબડી નોઝ, ઓનલી આઈ નો દેટ આઈ એમ લિવિંગ અ ડ્યુઅલ લાઈફ, કાઇન્ડ ઓફ ઢોંગી જીવન. અને એવું કે ઘરે આવું વિચારે પણ હું બહાર જઈને મારો સમય વેડફતો હોઉં, એવું એક ફિયર એ હતું કોમ્પિટિટિવ સ્પિરિટના કારણે કે હું ફેલ થઈશ અથવા હું પાછો પડી જઈશ. એટલે દેટ બ્રિંગ્સ મી ટુ ચર્ચ અગેન. તો મારો ચર્ચ સાથેનો જે રિલેશનશીપ હતું એ આ રીતે ગ્રો થયો. પહેલા બહુ સહજ વિશ્વાસથી મેં જીવન સોંપ્યું, પણ પછી જ્યારે આવા બધા એટ્રેક્શન્સ થયા ત્યાર પછી એક ફિયર સાથે મેં ફરી જીવન પ્રભુને સોંપ્યું કે પ્રભુની પાસે એટલે જવાનું કે મને આશીર્વાદો મળે અને મને આ સક્સેસ મળે અને આઈ કેન ઓવરકમ માય ફિયર. અને એટલું, એટલે એક પ્રકારે ડ્યુઅલ લાઈફ આઈ સ્ટાર્ટેડ લિવિંગ. અને એ છોડવું બહુ જ અઘરું હતું, બહુ જ અઘરું. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ અન્ટિલ આઈ લર્ન હાઉ ટુ લીવ ધેટ લાઈફ. એમેન, એમેન. એક કલમ મને યાદ આવ્યું, એટલે આઈ રીડ ઇટ આઉટ ઇન ઇંગ્લિશ. એફેસિયન્સ ચેપ્ટર 2 એન્ડ વર્સિસ 4 and 5. એફેસિયોને પત્ર બીજો અધ્યાય ને ચોથી ને પાંચમી કલમ ઇંગ્લિશમાં વાંચીશ. બટ ગોડ ઇઝ સો રિચ ઇન મર્સી એન્ડ હી લવડ અસ સો મચ દેટ ઇવન ધો વી વર ડેડ બીકોઝ ઓફ અવર સિન્સ હી ગેવ અસ લાઈફ વેન હી રેઝ્ડ ક્રાઇસ્ટ ફ્રોમ ધ ડેડ. એટલે આપણા પાપો આપણે ગણી ના શકીએ એટલા પાપો આપણે કર્યા, એટલા એટલી વખત આપણે પ્રભુને દુઃખી કર્યા, પરંતુ એ બધું ભૂલી જતા પરમેશ્વરે આપણો હાથ પકડ્યો અને તમારા જીવનમાં પ્રભુએ એ જ કાર્ય કર્યું કે પ્રભુએ તમને તમારો હાથ પકડ્યો અને ત્યાંથી તમારું નવું જીવન શરૂ થયું. અને એ બહુ અજાયબ. અને ત્યારથી અત્યાર સુધી મેં મારો એક્સપિરિયન્સ, એ ઘણા બધા લોકોનો એક્સપિરિયન્સ હશે કે પ્રભુ તમને ખૂબ જ અદ્ભુત રીતે વાપરી રહ્યા છે, જયબ રીતે વાપરી રહ્યા છે. એટલે પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ છે. મારો બીજો ક્વેશ્ચન એ છે કે તમે પ્રભુને જીવન સોંપ્યું, તમે બંને જીવન વિશે વાત કરી, પણ તમે એવી કોઈ બાબત ઓબ્ઝર્વ કરી અથવા નોટ કરી કે તમારા પ્રભુને જીવન સોંપ્યા પહેલાનું જીવન અને પછીનું જીવનમાં કોઈ ડિફરન્સ, કોઈ ફરક? Yes, so I already mentioned about dual lifestyle. I already mentioned about fear and inferiority. એટલે આ બાબતો મેં જોયું કે એમાં ચેન્જીસ આવ્યા. ઇટ કેમ આઉટ આફ્ટર સમ ટાઈમ. અને પછી મને ખબર પડી કે ખ્રિસ્તી જીવનમાં આ બાબતો મારે બદલવી જોઈએ. સો અપ ટુ નાવ માય ફેથ વોઝ વિથ ફિયર, પણ જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે આ ફિયરથી પ્રભુની પાસે જવું છું એ ખોટું છે, I started learning more and overcoming those things. જે ડ્યુઅલ લાઈફસ્ટાઈલ છે એ પણ ફિયરના કારણે જ હતી, કારણ કે હું ઘરથી પણ બીતો હતો અને ચર્ચથી પણ બીતો હતો અને પછી મિત્રો સાથે બીયું, એ જે ઈચ્છે એવું કરવું. અને હું પણ એવો ઈચ્છતો હતો કે એમને એન્જોયમેન્ટ મળે, મને પણ એન્જોયમેન્ટ મળે. સો એ બધું એટલે જ હતું ફિયરના કારણે.
આ ફિયરનું એક રીઝન એ હતું કે યુનિવર્સિટીમાં મને જોઈએ એટલી સફળતા ના મળી મારા અભ્યાસમાં, અને હું ઓલવેઝ ગિલ્ટી ફીલ કરતો હતો કે મેં પૂરતી મહેનત કરી નથી, આઈ હેવ લોસ્ટ માય ટ્રેક. અને એક વસ્તુ સતત સાંભળ્યા કરતા હતા કે તમે ભણશો નહીં ને તો આગળ નહીં વધો, ઇફ યુ ડોન્ટ સ્ટડી યુ વિલ નેવર બી સક્સેસફુલ અને યુ વિલ નેવર સેટલ્ડ ઇન યોર લાઈફ. એટલે એવું બધું જયારે સાંભળતા હતા તો વધારે પેઇન ફીલ થતું હતું કે અરે યાર હું આગળ નહીં વધી શકું અને હું સેટલ પણ નહીં. મારા પપ્પા એ બહુ જ એજ્યુકેશન ઓરિયન્ટેડ પર્સન છે અને ઓલવેઝ હી આસ્ક મી ટુ સ્ટડી વેલ. સો એટ ધેટ ટાઈમ આઈ કમ અન્ડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ ચર્ચ લીડરશીપ, પાસ્ટર એન્ડ પીપલ લાઈક ધેટ, હુ હેઝ શોડ મી સમથિંગ ગ્રેટ અબાઉટ સર્વિંગ ક્રાઇસ્ટ. હું મોટિવેટ થયો અમારા પાસ્ટરથી અને એમના સંદેશાઓથી કે જેમણે મને એવું બતાવ્યું કે ખ્રિસ્તી જીવન માં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવી અને એનાથી શ્રેષ્ઠ બીજું કશું નથી. ધેટ ફેક્ટ હેલ્પ મી ટુ ઓવરકમ માય ફિયર ઓફ ફેલિયર. એટલે જે હું વિચારતો હતો કે હું મારી જોબ અથવા મારા સ્ટડી વડે પ્રભુની વધારે સારી સેવા કરી શકીશ અથવા હું દુઃખી કરું છું પ્રભુને, એના બદલે પ્રભુની સાચી સેવા, પ્રભુની પાછળ ચાલવાથી, પ્રભુને અનુસરવાથી આઈ વિલ ગેટ અ કાઇન્ડ ઓફ ટ્રુ સર્વિસ ટુ ક્રાઇસ્ટ. અને દેટ હેઝ હેલ્પ મી ટુ ઓવરકમ માય ઓન ફિયર. અને મારો ફિયરનું જે કહેવાય ને કે ટર્મિનલ પોઈન્ટ, હજુ આજે પણ હું આઈ સ્ટ્રગલ વિથ ધેટ પાર્ટ અને પણ હાઉ ઇટ ટ્રાન્ઝિશન. સો ટર્મિનલ પોઈન્ટ એ હતો કે જ્યારે મેં એવો નિર્ણય કર્યો કે આઈ વોન્ટ ટુ ગો ફોર મિનિસ્ટ્રી. એ મિનિસ્ટ્રીમાં જવું એ એટલું બધું ટર્મિનલ થઈ ગયું, કારણ કે આ બાજુ ફેમિલી એવું લાગ્યું કે બીકોઝ યુ આર અ ફેલિયર ઇન યોર એજ્યુકેશન ઇન દેટ સેન્સ, ધો આઈ વોઝ નોટ, બટ આઈ વોઝ કમ્પેરિંગ અધર માય ફ્રેન્ડ્સ, probably I was a little bit weak in that side. તો હું એટલે સિલેક્ટ કરી રહ્યો છું કે મિનિસ્ટ્રીમાં જવું. એટલે બીજી બાજુ એવું હતું કે મિનિસ્ટ્રીમાં જવાની ચેલેન્જીસ હતી એ ખબર નથી. એટલે આ બંને અનસર્ટેનિટી સાથે આઈ સેડ નો, આઈ ટેસ્ટિફાઈડ ઇવન દે વર નોટ નોઈંગ, આઈ સ્ટુડ અપ ઇન ધ ચર્ચ એન્ડ સેડ દેટ ફ્રોમ નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ આઈ એમ ગોઈંગ ટુ બી ઇન ફુલ ટાઈમ મિનિસ્ટ્રી કાઇન્ડ ઓફ થિંગ. એટલે મેં જયારે એવું અનાઉન્સ કર્યું એ બહુ જ ઓવરકમિંગ, ઇટ વોઝ અ લિટલ ટાઈમ લાઈક વન એન્ડ હાફ યર ઓફ રિયલ ડિસ્કશન. અમારા ફેમિલીમાં કેવું બહુ ડિસ્કશન થાય છે. આજે પણ જો હું ઘરે પાછો જઉં તો અમે લોકો એક આખો દિવસ વાતો કરી શકીએ છીએ. એટલે બહુ જ ચર્ચા થઈ, મને બહુ સમજાવવામાં આવ્યો અને એ ચર્ચાઓ બહુ હેલ્ધી હતી મારી બંને સિસ્ટર્સ અને ફેમિલી. એટલે એ લોકોએ મને મોલ્ડ અપ કર્યો અને પ્રોબેબલી આઈ ઓવરકમ માય ફિયર બાય સેઇંગ યસ ટુ ગોઈંગ ફોર મિનિસ્ટ્રી. અને ત્યાર પછી એવું લાગ્યું કે દરેક જીવન ઇવન મોર એડવેન્ચરસ થઈ ગયું. જે વિચારતો હતો કે સેટલ થવું એના બદલે હું અત્યારે સેટલ નથી તો પણ વધારે જોયફુલ અને કોન્ફિડન્ટ ફીલ કરું છું. એવું વિચારતો હતો કે ફિયરફુલ છું, ફેલિયર છું, એના બદલે અત્યારે હું વધારે સારું સ્ટડી કરી શકું છું અને વધારે લાંબો સમય હું કોન્સન્ટ્રેટ કરી શકું છું. યસ, સાચી વાત, સાચી વાત. સો ધીસ આર ટ્રાન્ઝિશન સ્ટોરી. આઈ વોઝ લિટલ ડિસ્ક્રિપ્ટિવ. જેટલા લોકો સુધી પહોંચે દિસ વિલ કનેક્ટ વિથ મોસ્ટ ઓફ ધ પીપલ એન્ડ ઇટ વિલ યુ નો લીવ ધ ઇટ્સ ઇફેક્ટ ધેર. એક કમેન્ટ વાંચું છું કે અર્પણ સાહેબ મારા ફેવરેટ પાસ્ટર છે. મારી સાથે અગ્રી કરનારા ઘણા લોકો છે અહીંયા લાઈવમાં, એનો મતલબ એટલે આપ ભાઈ જોલભાઈ આઈ ગેસ સુરત થી આપણી સાથે જોડાયેલા છે એન્ડ ઇઝ રાઇટિંગ ધીસ. પ્રેઝ ગોડ ફોર યોર લાઈફ સાહેબ. તો એવી કોઈ એવું કોઈ પાત્ર બાઇબલમાંથી જેના જેના વિશે શીખીને અથવા જાણીને તમને બહુ જ ઇન્સ્પિરેશન મળ્યું હોય, એવું કોઈ કેરેક્ટર જે તમારા માટે ખૂબ જ ઇન્સ્પિરેશનલ હોય? Yes, thank you for this question as well. David nu character e bahu j descriptively varnayelu chhe, etle e bahu j hu detail ma jani saku chu ane e like bahu realistic lage chhe. Bahu struggle sathe leadership lidi ane sathe sathe challenges ne overcome karyu, etle mane e character game chhe. Ane sauthi vadhare etle game chhe karan ke jo David vishe evu lakhyu chhe ke man after God's own heart. તો મને એવું લાગે છે કે ડેવિડ ઇઝ ઓલ્સો મેન આફ્ટર માય ઓન હાર્ટ. એટલે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ ડેવિડને ખબર છે. જાણે કે જે ગીતશાસ્ત્ર હું વાંચવાનું શરૂ કરું
તો મને એવું લાગે કે આ તો મારા વિશે જ લખ્યું છે, મારા પોતાની પ્રેયર્સ, મારી સ્ટ્રગલ્સ જે હું પોતે વર્ણન નથી કરી શકતો, એ ડેવિડે જાણે કે આત્મામાં વર્ણન કરી છે. હું શોકાતુર થયો છું, આખી રાત બિછાનામાં આંસુઓ પાડું છું, અથવા હું આનંદથી કૂદી રહ્યો છું, નાચી રહ્યો છું. સો એ જે એક્સપ્રેશન ડેવિડે રિયલ લાઈફ ક્રિસ્ટના આપ્યા છે, એ બહુ જ મારા પોતાના લાગે છે મને. અને એવું લાગે છે આઈ કેન આઈડેન્ટિફાય વિથ ઇટ. યસ, જ્યારે હું સામ્સ વાંચું છું ત્યારે હું જોયફુલ ફીલ કરું છું અને આમ એક્સાઇટેડ ફીલ કરું છું, અને જ્યારે દુઃખી હોઉં છું ત્યારે પણ વાંચું છું તો ખબર પડે છે કે એટલું ઇન્ટેન્સિવ પેઇન અને સેપરેશન એમના ગીતોમાં અને પ્રાર્થનામાં વર્ણવ્યું છે, જે પણ અમે ફીલ કરી શકીએ છીએ. સો આઈ ફીલ દેટ હી ઇઝ માય ફેવરેટ કેરેક્ટર. બહુ જ સર, થેન્ક યુ ફોર શેરિંગ ધીસ અર્પણ સાહેબ. અને સાથે સાથે બીજો ક્વેશ્ચન થોડોક સિમિલર છે કે ઓફકોર્સ પ્રભુના વચનમાં એવી બહુ જ બધી કલમો છે અથવા અધ્યાયો છે કે જે ખૂબ જ ઇન્સ્પિરેશનલ છે. ઇનફેક્ટ આખું પુસ્તક એ તમને દરેક કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એમાં તમને તમારા મનમાં કોઈ સવાલ હોય તો એનો જવાબ એ તમને ત્યાંથી મળી શકે છે. પણ એવું કોઈક સ્પેસિફિક વચન છે કે જે તમને બહુ પ્રોત્સાહન આપતું હોય? યસ, આ મારી કલમ કે જેણે મને કરેજ આપ્યો આ ડિસિઝન લેવા માટે, એ કલમ હતી ફિલિપીઓને પત્ર 3 અધ્યાય અને 10-12 કલમો. સો દેટ વોઝ વન બાઇબલ સ્ટડી વેર આઈ વોઝ ગોઈંગ ધેર, એન્ડ ફિલિપીન્સ ચેપ્ટર 3:10-12. અને સિમ્પલ કે જેણે સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં, ધેટ બીકેમ માય મોટો. કે ફોર વિચ ક્રાઇસ્ટ જીઝસ ટુક હોલ્ડ ઓફ મી, આઈ ટેક હોલ્ડ ઓફ દેટ થિંગ. અને એમાં લખ્યું છે કે શાના માટે, તો એમાં લખ્યું છે કે તેને સારું, તેના મરણને સારું, તેના પુનરુત્થાનના સામર્થ્યને સારું, અને તેના દુઃખોના ભાગ્યાપણા માટું તેને જાણું. અને આ પ્રોસેસ આઈ થિંક ઇટ ઇઝ માય મે બી ધી ઓનલી પાવર ટુ મૂવ અહેડ ટુ થિંક અબાઉટ માય ઓન લાઈફ. સો એ કલમ મને આજે પણ હું જ્યારે વાંચું છું તો ઇન્સ્પાયર કરે છે, મારા કમિટમેન્ટને યાદ દેવડાવે છે અને હેલ્પફુલ છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, આમેન. અને સાહેબ, હવે મારો લાસ્ટ, આપણે આગળ વધીએ આપણા છેલ્લા પ્રશ્ન તરફ, કે તમે જુવાનો મધ્યે બહુ જ સેવા કરી છે, બહુ જ કામ કર્યું છે પુષ્કળ, અને તો એવો કોઈ મેસેજ છે કે જે તમે જુવાનોને આપવા માંગો છો તમારા, બેઝડ ઓન યોર એન્કાઉન્ટર્સ, બેઝડ ઓન યોર એક્સપિરિયન્સીસ વિથ ગોડ, ઇઝ ધેર એની મેસેજ ધેટ યુ વુડ લાઈક ટુ શેર વિથ ધ યુથ? યસ, I will say two important things. Probably mara hriday ma chhe etle I want to say. First is juvano nu em kahis ke long time obedience in one direction. You know, I ek chopdi pan chhe Eugene Peterson ni, pan ek disha ma satat agnadhinta e chhe ne e consistency no part chhe. Atyar apde eva jagat ma jeevi rahya chhe ke jema bu instant quick fix અને ઇઝી સોલ્યુશન્સ મળી જાય છે તમારે, બધું જ ઇન્સ્ટન્ટ તમે ઓર્ડર કરો ને આવી જાય છે, યુ ડોન્ટ હેવ ટુ સ્ટ્રગલ. પણ જો તમારે રિયલ એન્જોય કરો છો નાની મોટી દરેક વાતનો, ધેન યુ હેવ ટુ હેવ લોંગ ટાઈમ ઓબિડિયન્સ ઇન વન ડિરેક્શન, લાઈક કન્સિસ્ટન્ટલી, પરસિસ્ટન્ટલી. મારો પ્રોબ્લેમ શું છે, કોઈક મારો ફ્રેન્ડ કશું કરતો હોય તો હું એ કરવા જાઉં, પેલું કોઈક કરતું હોય તો બધા અત્યારે આવું કરે છે તો હું એ પણ કરું. પણ દેટ હેઝ આ કલ્ચર ચેન્જ કરી રહ્યું છે આપણને. સો વી હેવ ટુ બી લિટલ કાઉન્ટર કલ્ચર ઇન ડુઈંગ વોટ ગોડ હેઝ ઇમ્પાર્ટેડ ઇન અવર હાર્ટ. સો દેટ ઇઝ વોટ વન ચેલેન્જ. સો ડોન્ટ ચેન્જ બીકોઝ એવરીબડી ઇઝ ડુઈંગ, બીકોઝ એવરીબડી સેડ. ડુ વોટ ઇઝ સ્પિરિટ ઓફ ગોડ ટેલિંગ યુ ઇન યોર હાર્ટ, એન્ડ દેટ ઇઝ લોંગ ટાઈમ ઓબિડિયન્સ ટુ દેટ સ્પિરિટ ઇન વન ડિરેક્શન. ડિરેક્શન બહુ જ બધી તમને એ આપશે. અને હું અત્યારે કહું છું કે આ જે સ્ટડી અત્યારે હું કરી રહ્યો છું એની માટે ઘણા લોકો કહેશે PhD એટલે બહુ આમ. PhD નો એક સિમ્પલ મેં ફંડા શોધ્યું છે એ છે, ઇટ ઇઝ નોટ સો મચ અબાઉટ ઇન્ટેલેક્ટ, ઇટ ઇઝ સમથિંગ અબાઉટ કન્સિસ્ટન્સી. અહીંયા પેલું ટેસ્ટ મેચ જેવું છે, આ છે ને ટેસ્ટ મેચ, તમારે ઊભું રહેવું પડે. તો હું એમ કહીશ કે આત્મિક જીવનમાં પણ આપણે ટેસ્ટ મેચ રમતા શીખવું પડશે. ઇટ ઇઝ લાઈક લોંગ ટર્મ ડ્યુરેબલ, યુ નો યુ હેવ ટુ વેઇટ. જે તમે ઘુમાવી દેશો તો યુ કેન નોટ બી વન વન ઓબિડિયન્સ ઇન વન ડિરેક્શન. સેકન્ડલી, હું જે લગ્ન પછી મારા જીવનમાં જે સૌથી મોટો ટ્રાન્ઝિશન એ આવ્યું કે વી હેડ વેરી ગુડ સ્પિરિચ્યુઅલ કોન્વર્ઝેશન. હું મારા જીવનના ફિયર અને જોય અને સોરો અને મારા પત્ની રેવરન અનપા સાથે શેર કરું છું, અને
that time gives us strength and builds us together. એટલે મને છે ને એવું લાગે છે કે આપણા દરેક જણની પાસે કોઈ સારા સ્પિરિચ્યુઅલ કન્વર્ઝેશન કરનાર લોકો જોઈએ. પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ વિસ્તારના કન્વર્ઝેશન કરીએ છીએ, બટ મે બી સ્પિરિચ્યુઅલ કન્વર્ઝેશન, રિયલ જીવન વિશેના કન્વર્ઝેશન્સ, આપણે શું વિચારીએ છીએ, આપણા ફિયર્સ. ખ્રિસ્ત ખરેખર જો વાસ્તવિક છે, ખ્રિસ્ત હાજર છે, જીવે છે, તો એ આપણા કન્વર્ઝેશનમાં દેખાવા જોઈએ, લાગવા જોઈએ. અમે અત્યારે એ પણ કરીએ છીએ, વન થિંગ, એક્સરસાઇઝ ધ પ્રેઝન્સ ઓફ જીઝસ. જો આપણે વાત કરતા હોય તો ત્યાં ખ્રિસ્તની હાજરી ક્યાં છે? શું આજે સવારે કોઈક જગ્યાએ જોઈ, ગઈકાલે કસેક જોઈ? સો દેટ ગ્લોરી સાઇટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ કન્વર્ઝેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મને એવું લાગે છે કે જુવાનો માટે બે બાબત, લોંગ ટાઈમ ઓબિડિયન્સ ઇન વન ડિરેક્શન, ટ્રાય ટુ ફાઇન્ડ સ્પિરિચ્યુઅલ કન્વર્ઝેશન અબાઉટ લાઈફ વિથ સમબડી. એબ્સોલ્યુટલી. અને ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સારો એવો મેસેજ જે આજના જુવાનો માટે તમે શેર કર્યો, અને આઈ એમ વેરી શ્યોર ધીસ ઇઝ ગોઈંગ ટુ મેક અ ચેન્જ યુ નો ઇન સમવન્સ લાઈફ ડેફિનેટલી. એટલે હું કન્ક્લુડ કરું તો હું એક એક વાત એવી કહું કે કારણ કે હું અર્પણ સાહેબને જાણું છું, ઘણા વર્ષોથી હવે જાણું છું, એન્ડ પ્રભુએ એમને બહુ અજાયબ રીતે મારા લાઈફમાં વાપર્યા છે, યુઝ કર્યા છે. એટલે જુવાનોના જીવનમાં એમની સેવાઓ બહુ અદ્ભુત છે, અને હી હેઝ બીન એન ઇન્સ્પિરેશન ટુ મેની. અને આજે મને વિશ્વાસ છે, આઈ એમ વેરી શ્યોર કે તમે જે સાક્ષી તમારી શેર કરી છે, કદાચ અહીંયા જે લાઈવ છે અથવા જે પાછળથી જોવાના છે, કદાચ એમાંના અમુક લોકોને, ફેમિલી મેમ્બર્સને એ જાણતા હશે, પણ એવા ઘણા લોકો હશે જેમને આ વિશે ખબર નહીં હોય. This is the back story of your transition, your life. So this is going to be an inspiration for many people, I'm very sure. અને પ્રભુ હું એ જ પ્રાર્થના કરું છું કે જે લોકો સુધી આ સાક્ષી પહોંચે, પ્રભુ એમના જીવનોમાં કામ કરે. વીકનેસીસ હોય તો એને કેવી રીતે ડીલ કરવું પ્રભુના નામમાં એ શીખવે, અને ત્યાં ડિફરન્સ થાય, એ જ મારી પ્રાર્થના છે. ટાઈમ ક્લેશ, ટાઈમ ચેન્જ, ઇન્ડિયા અને યુએસએ, એ છતાં તમે ટાઈમ મેનેજ કર્યું, અને તમે બહુ જ વિલિંગલી તમારી ટેસ્ટિમની શેર કરી આજે, એના માટે હું ખરેખર તમારો બહુ જ આભાર માનું છું અર્પણ સાહેબ. એન્ડ આઈ થેન્ક યુ એન્ડ યોર ફેમિલી ફોર ધ સ્ટ્રોંગ સપોર્ટ દેટ દેવ બીન પ્રોવાઈડિંગ યુ ઓલ યોર ડેઝ. નો મેટર કેવા પણ દિવસો હોય, પણ તેઓ હંમેશા પોઝિટિવ રહે છે, હસતા રહે છે, અને તમને સપોર્ટ કરે છે. એટલે પ્રભુનો એક સુંદર કુટુંબ તમને આપ્યું, એના માટે બહુ જ આભાર માનું છું. અને સાથે સાથે હું બધા જ વ્યુઅર્સનો બહુ જ આભાર માનું છું કે તેઓ બહુ જ સારી એવી સંખ્યામાં જોડાયા, અને દેવ બીન કોન્સ્ટન્ટલી કમેન્ટિંગ એન્ડ યુ નો રિસ્પોન્ડિંગ ટુ યોર સ્ટેટમેન્ટ, ટુ યોર ટેસ્ટિમની. દેટ ઇઝ અ ગ્રેટ થિંગ ટુ વિટનેસ. એટલે આપ સર્વનો પુષ્કળ આભાર માનું છું. અને જે લોકો પાછળથી જુએ, હું ખાસ વિનંતી કરું છું કે મેક શ્યોર યુ વોચ ધીસ વિડીયો, એન્ડ આઈ એમ શ્યોર ધીસ ઇઝ ગોઈંગ ટુ ટચ યુ એન્ડ મેક અ ચેન્જ ઇન યોર લાઈફ ફોર શ્યોર, એન્ડ પ્રેઝ ગોડ ફોર દેટ. અર્પણ સાહેબ, અગેન થેન્ક યુ વેરી મચ, અને વી વિલ કીપ યુ ઇન આર પ્રેયર્સ, વી વિલ કીપ યોર ફેમિલી ઇન આર પ્રેયર્સ. અને પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દી આપણને મળાવે ફરી. Yes, sure. Right? Absolutely. Sure. Thank you, Sharvil. Thank you for arranging this. And I wish karu chu ke vadhare avi testimony share thai. And stories ni andar j prabhu na atma nu kaam chhe mate. I wish all the very best to all of you, sir, for unveiling, helping me to think about my own life. And I hope ke bija vyaktiyo ni je main sambhadi chhe ane hu ave agar sambhadva mangu chu, e badhi j ઘણું પરિવર્તન અને ઘણા રિવિલેશન આપણી બધાને માટે લાવે. આમેન, આમેન. થેન્ક યુ વેરી મચ સર, એન્ડ આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ કીપ અસ દુઆ ગોસ્પેલ બેન્ડ પાસ્ટર અર્પણ એન્ડ હિઝ ફેમિલી, ઈચ વન ઓફ અસ ઇન યોર પ્રેયર્સ, કીપ પ્રેઇંગ ફોર અસ, એન્ડ વી રિયલી થેન્ક યુ. અમે આપ સર્વનો પુષ્કળ આભાર માને છે, મેસેજીસ દ્વારા, કોલ્સ દ્વારા તમે પુષ્કળ એન્કરેજિંગ વર્ડ્સ શેર કરો છો, અને એના માટે બહુ જ આભાર માનું છું. આગળ પણ ઘણી ટેસ્ટિમનીઝ આ મંથમાં એન્ડ સપ્ટેમ્બરમાં અમે લઈને આવી રહ્યા છે, એન્ડ આઈ હોપ કે તમે કનેક્ટ થશો અને એ ટેસ્ટિમનીઝ આપ સર્વને માટે આશીર્વાદનું
કારણ બનશે. એમેન એમેન. થેન્ક યુ વેરી મચ એવરી વન. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સર. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. થેન્ક યુ.